હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરના માથે ડબલ ઘાત શરૂ થતા શિયાળાની શરૂઆત સાથે પાણીના પ્રદૂષણ બાદ હવાની ગુણવત્તા કથળી છે. ચાર દિવસમાં ચિંતાજનક વધારો થયો છે. અંકલેશ્વરની હવામાં પ્રદૂષણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 226 પર પહોંચ્યો છે. અંકલેશ્વર સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે જ હવામાં પ્રદૂષણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એક બાજુ ચોમાસા બાદ હવે શિયાળાએ દસ્તક દીધી છે ત્યારે હવા બદલાવાની સાથે જ PM2.5ની માત્રામાં વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ ઔદ્યોગિક વિસ્તારમાં ઉત્પાદન વધવાની સાથે જ અંકલેશ્વરની હવામાં પ્રદૂષણનું પણ ઝેર ફેલાઈ રહ્યું છે એવો મત તજજ્ઞો આપી રહ્યા છે. જો કે પરિબળ કોઈ પણ હોય, પરંતુ હાલના તબક્કે અંકલેશ્વરમાં પ્રદૂષિત હવા ઇન્ડેક્સમાં ચિંતાજનક વધારો થતાં શહેરીજનોના માથે પ્રદૂષણની ગાંઠ તોળાઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પ્રમાણે હવાની ગુણવત્તા સતત કથળી રહી છે ત્યારે નોટિફાઈડ પાલિકા કલેક્ટર સહિત વહીવટીતંત્ર સફાળો જાગે એવી તાતી જરૂરિયાત છે. હાલ દિલ્હી, અમદાવાદ, મુંબઈ સહિત દેશના ટોચના શહેરમાં હાહાકાર મચી ગયો હતો. એવામાં અંકલેશ્વર, વાપી અને વટવામાં પણ પ્રદૂષિત હવાની સ્થિતિએ તજજ્ઞોની ચિંતા વધારી છે. અંકલેશ્વર શિયાળાની શરૂઆત સાથે હવાની ગુણવત્તા બગડી છે. પ્રતિવર્ષ આ સમસ્યા નડે છે ત્યારે શિયાળાને લઈ GPCB અને તંત્ર દ્વારા અગમચેતીના રૂપે હવે ચોમાસામાં જેમ પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવે છે, તેમ હવે શિયાળામાં પણ હવા પ્રદૂષણ દૂર કરવા એક્શન પ્લાન અમલમાં મૂકવો જોઈએ એમ પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું. CPCBના ક્વોલિટી ઇન્ડેક્સ ડેશબોર્ડ પર સોમવારે અંકલેશ્વરનો AQI 218 પર પહોંચી ગયો હતો. મંગળવારે 194, બુધવારે 184 અને ગુરુવારે 226 AQI નોંધાયું છે. જો 0-50 AQI હોય તો હવાની શ્રેષ્ઠ ગુણવત્તા કહેવામાં આવે છે. જ્યારે 51-100 વચ્ચે હોય તો સંતોષકારક, 101-200 હોય તો સામાન્ય, 201-300 હોય તો ખરાબ, 301-400 હોય તો અત્યંત ખરાબ ગુણવત્તા કહેવામાં આવે છે. AQI વધારા માટે ઔદ્યોગિક પ્રદૂષણ, રસ્તા પરથી ઉડતી ધૂળ સાથે બદલાતી ઋતુ પણ કારણભૂત છે. સામાન્ય રીતે ચોમાસા અને શિયાળાની વચ્ચેના દિવસોમાં હવા બદલાય છે. હવા જાડી થવાની સાથે જ પાર્ટિક્યુલેટ માઇકોન ઉપર જઈ શકતા નથી અને નીચે હવામાં જ બેસી રહેતા હોય પ્રદૂષણની માત્રા વધુ નોંધાય છે. ઔદ્યોગિક વસાહતોમાં કોલસો બાળવામાં આવતા તેમાં ડીઝલ એન્જિનના ઉપયોગથી હવાની ગુણવત્તા બદલે છે. હવાની ગુણવત્તા વધારવા શું શું કરવું જોઈએ? તજજ્ઞોના જણાવ્યા મુજબ ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રિના સમયે ઇન્સ્યુલેટર ચલાવવા માટે GPCBના અલગ અલગ ગાઈડલાઇન અપાયેલ છે, તેનો યોગ્ય પાલન થવું જોઈએ. 2. રસ્તા નવા બનાવવા જોઈએ. હાલ ધૂળના નિયંત્રણ માટે નોટિફાઈડ પંચાયતો અને પાલિકાના વહીવટીતંત્ર દ્વારા રસ્તા પર પાણીનો છંટકાવ કરવો જોઈએ. 3. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અન્ય વિસ્તારોમાંથી શુદ્ધિકરણ અર્થે આવતા એન્ફ્લુએન્ટ અને પ્રદૂષિત ઘન કચરા પર નિયંત્રણ હોવું જોઈએ. એ માટે જે તે વસાહતોમાં શુદ્ધિકરણની વ્યવસ્થા હોવી જોઈએ. હાલ દૂર દૂરની વસાહતોમાંથી પ્રદૂષિત પ્રવાહી અને ઘન કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અંકલેશ્વરમાં લાવવામાં આવી રહ્યો છે.